नागौर रेलवे फाटक पासेथी બંદૂક સાથે બે સમૂહને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે ગ્રે કલરની બ્રેઝા કાર જેના રજીસ્ટ્રેશન નંબર GJ12GG9488 વાળી કારમાં અક્રમ અજીમ થેબા અને અનવર કાસમ લુહાર બંને જણા નાગોર ફાટક પાસે આવેલ રોયલ સિટી અંજલીનગર ખાતે પોતાના ઘેર જાય છે અને તેઓ પાસે આ બ્રેઝા કારમાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે। જે મળેલ હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી પંચો સાથે નાગોર ફાટક પાસે વોશમાં રહેલ હતા। તે દરમિયાન હકીકત મુજબની બ્રેઝા કાર આવતા તેને રોકી જોતા તેમાં બે ઈસમો અનવર કાસમ લોહાર તથા અક્રમ ઉર્ફે શિકારી અઝીમ થેબાના કબજાની બ્રેઝા કારની ઝડપી તપાસ કરતા કારની ડિકીમાંથી ગેરકાયદેસર વગર લાયસન્સવાળી એક 22 સ્પોર્ટિંગ રાઇફલ કિંમત રૂપિયા 30,000 તથા એક દેશી હાથ બનાવટની બંદૂક કિંમત રૂપિયા 2,000 તથા કાર્ટિસ નંગ 5 કિંમત રૂપિયા 50 તથા છરી નંગ 1 કિંમત રૂપિયા 50 મળી આવેલ। બંને આરોપી અનવર કાસમ લોહાર તથા અક્રમ ઉર્ફે શિકારી અઝીમ થેબા વિરુદ્ધ ભૂજ શહેર પી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ।